કુંદરાય મહેતા, શેઠ મંગળદાસ, દયાશંકર મૂળજી, જ્હોન પ્લેસ, સુપરિન્ટેન્ડન્ટ, કમિશનર, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, સુપરિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, કોચમેન અલી ડોસા, ગોકુલભાઈ કોણ? કોચમેન અલી ડોસા નું કાગળ કીધો ને, આવે છે. સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. અલી, હું હોશિયાર શિકારી હતો. જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખૂમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાંસડાના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારે ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી માછીમારનો મિત્ર પણ બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલા તો એ તેતરનો શિકાર કર્યા પછી તેના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો. આ તેના શિકારનો આનંદ હતો. શિકારનો રસ તેની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેની જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના લીલા છમ ખેતરો જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે અને કુદરતમાં વિરહના આંસુ છે. Oh, my God.
બસ ત્યારબાદ અલી હંમેશા સવારમાં 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ જરૂર આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યા ઉલ્લાસમાં સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ જ જગ્યાએથી હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા, પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાંય ધક્કું ખવરાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભાર જેવા આ ઓફિસના પટાવાળાઓ કાગળો લેવા આવતા અને આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, દીવાન સાહેબ, લાઇબ્રેરિયન, કોણ નવરું બેઠું છે? મેસ ને તો કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું તો મગજ જ ચસકી ગયું છે. પેલા એ બહુ પાપ કરતો, કોઈ થાનક માં દોષ કર્યો લાગે છે. ભાઈ કર્યા ભગવાના છે, આ ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા સાહેબ, અમદાવાદમાં મેં પણ એક ગાંડો જોયો હતો, બસ એ ધૂળની ઢગલી જ કર્યા કરે આખો દિવસ. બીજા એ ગાંડા માણસને હંમેશા નદીના કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એ ગાંડાને તો એવી ટેવ કે આખો દિવસ આગળ ચાલ્યા કરે પાછળ ચાલ્યા કરે, અને બીજો ગાંડો કવિતા જ ગાયા કરે. એક જણ પોતાના ગાળે લપાટો જ માર્યા કરતો અને કોઈ બીજું મારે છે એમ સમજીને રોયા કરતો. માળું ગાંડાની પણ દુનિયા હશે. ગાંડા આપણને ગાંડા માનતા હશે. ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. અલી 2-3 દિવસથી આવ્યો નથી. અહીં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં નથી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ ખરી. આજે પોસ્ટ માસ્ટરનું મગજ અશાંત છે, તેમને ગામ જવાની ઉતાવળ છે, તેથી કોઈ પણ પ્રકારના સવાલ ઝીલી શકે તેવી સ્થિતિમાં નથી.
માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ આવ્યો છે. અરે ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. આપણે અહીં કઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે, અને હું ન હો તો તમને ખપ આવે. ગાંડો છે કે શું? જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોણી જિંદગી જેને શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન તો બે કોળીની કિંમતનું જ છે. કેમ? અમારી પાસે છે. શું? અમારી પાસે છે. મળશે ને તમારે? આ ઉપયોગી ચીજ છે. મારે આનો ઉપયોગ થશે. આ તમારે કામની ચીજ છે. પણ મારે એક કામ કરશો, આ ઉપર શું દેખાય છે? આકાશ. ઉપર અલ્લાહ છે. ઉપર અલ્લાહ છે. એની સાક્ષી છે. આ પૈસા હું તમને આપું છું. મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડશે. ક્યાં ક્યાં પહોંચાડવાનું? મારી કબર ઉપર. હે? સાચું કહું છું, આજે છેલ્લો દિવસ છે. મરિયમના પણ કાગળ પછી અલી ક્યારેય દેખાયો નથી, અને એની ખબર કાઢવાની ચિંતા કોને હોય? આજે પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં છે. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી છે, અને એના સમાચારની રાહ જોતા તેઓ શોકમાં બેઠા છે.
છું દાસ. કેમ સાહેબ? આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે? તપાસ કરીશું સાહેબ. આજે આખો દિવસ પોસ્ટમાસ્ટરની દીકરીના સમાચાર નથી. આજની રાત સવારે આવનાર કાગળના ધ્યાનમાં વીતી રહી છે. પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળના તરફ તેમનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી રહ્યું છે. વૃદ્ધ અલી ડોસાની સ્થિતિ તેઓ સમજી રહ્યા છે ને અડધી રાત્રિ શંકામાં વિતાવી ત્રણ વાગતામાં જ ઓફિસે ચાલ્યા. અલી ડોસો આવે અને હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા છે. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ તેઓ બાણું ખોલે છે. હા હો અલીભાઈ, આ તમારો કાગળ. કોણ? અલી ડોસો સાહેબ. અલી ડોસા તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે. લાવો એનો કાગળ મારી પાસે. હે, કે ડી લક્ષ્મીદાસ? અરે સાહેબ, એને મળ્યા ને તો 3 મહિના થઈ ગયા. સાહેબ, એ મને છેલ્લે 3 મહિના પહેલા મળ્યો હતો અને કહેતો હતો આજે મારો છેલ્લો દિવસ છે, હવે હું નહીં આવું. પોસ્ટમાસ્ટરના કાનમાં બાણે પડેલા ટકોરા અને અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મા પડ્યું. મેં અલીને જોયો એ શું માત્ર શંકા? આજે દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર એકી નજરે જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો અને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા, એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. છેક આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.
લક્ષ્મીદાસ? જી હા સાહેબ. આજે સવારે તમે વહેલા આવ્યા કેમ? પણ ત્યારે સમજાયું નહીં. શું કે ઠીક કઈ નહીં. પિતા તરીકેનું પોસ્ટમાસ્ટરનું હૃદય અલી ડોસાને ન સમજવા માટે ડંખી રહ્યું છે. પોતાની દીકરીના સમાચાર આજે પણ નથી, એટલે સમાચારની ચિંતામાં જ રાત્રિ ગાળવાની છે. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપનો ત્રિવિધ ધગધગતો તાપ અને શિયાળાની કડકડતી ઠંડીમાં કોલસાની સગડીનો મધુર તાપ ધીમે ધીમે પોતાનો પ્રવાહ વધારી રહ્યા.